કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘની ચૂંટણી તાલુકા મથકે યોજાઈ હતી, જેમાં નવસર્જન પેનલ વિજેતા બની હતી। આ ચૂંટણીમાં કુલ 1508 શિક્ષકોમાંથી 1323 જેટલા શિક્ષકોએ મતદાન કરતા 87% જેટલું મતદાન થયું હતું। આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે બિપિનભાઈ પટેલ વિજેતા બન્યા હતા। નવનિયુક્ત પ્રમુખ બિપિન પટેલ આગામી દિવસોમાં શિક્ષકોની સર્વિસ બુક, જૂની પેન્શન યોજના સહિતની અનેક પડતર પ્રશ્નો અને વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં લઈ શિક્ષકોને મદદ કરશે તેવી ખાતરી આપી હતી। આજે 26/9/2021 અમારી કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી હતી। એની અંદર જો હું ચૂંટાઈ જાઉં અને હું પ્રમુખ તરીકે મારી નવસર્જન પેનલને અમે એની અંદર ઉતારી હતી। એની અંદર અમે 5 ઉમેદવારો છીએ, પ્રમુખ, મહામંત્રી, ઉપપ્રમુખ, સહમંત્રી અને ખજાનચી અને 12 જિલ્લા કારોબારીઓ છીએ। અને આજે જો અમારી પેનલ ચૂંટાય તો અમારા કપરાડા તાલુકાની અંદર જે કામ પેન્ડિંગ છે, માનો કે અત્યારે સૌથી મોટો પ્રશ્ન અમારો સર્વિસ બુકનો છે। અને સર્વિસ બુક એટલા માટે કે વચ્ચે કોરોના પણ હતો અને એના કારણે થોડું કામ અટવાયું હતું, પણ અમે અમારી સૂઝબૂઝથી સંકલન કરીને તમામ અમારી ટીમને, નવસર્જન ટીમ સાથે સંકલન કરીને અને અધિકારીઓ સાથે પણ સંકલન કરીને એ કામને અમે સૌ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું। પછી સૌથી વધારે મોટો પ્રશ્ન અમારા અત્યારે જૂની પેન્શન યોજનાનો છે। એ જૂની પેન્શન યોજના માટે લડત આગળથી ચાલતી હતી અને તેના માટે અમે વિચાર્યું છે કે કપરાડા તાલુકામાંથી અમે અમારા તમામ શિક્ષકોથી અમે અહીંથી લડત એની શરૂઆત કરીએ કે જેથી કરીને સૌથી વધારે અમારા વર્ધિત પેન્શન યોજનાના કર્મચારીઓ અમારા કપરાડા તાલુકાની અંદર છે અને એને ન્યાય મળી શકે। એવા ઘણા અનેક પ્રશ્નો તો છે, પણ શરૂઆત અમે જૂની પેન્શન યોજના અને અમારી સર્વિસ બુકના પ્રશ્નોથી કરીશું।